જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્ર, આજનો વિષય છે આપણો કલોલ. કલોલની અંદર પાઠ આપણે ભણીએ છીએ દસમા. દસમા પાઠની અંદર પાઠ દસ, દસમાં આપણે પેજ નંબર આવ્યા છીએ 146. પેજ નંબર 146 દરેક વિદ્યાર્થી ખોલશે? ચાલો ખોલ્યું, સરસ. ચાલો હવે આવે છે લખવું. દરેક વિદ્યાર્થીએ હાથમાં બોલપે, પેન્સિલ, ઇરેઝર હાથમાં રાખવાનું છે. ચાલો હવે આજે આપણે એક જ પેજ ભણવાનું છે, પણ દરેકે સારા અક્ષરે અંદર લખવાનું છે. તો ચાલો પાઠ્યપુસ્તક ખોલ્યું. રોજ ખવાય, આપણે દરરોજ શું ખવાય? આપણે દરરોજ ખાઈએ તો બીમાર ન પડીએ. જો આ વસ્તુ ખાઈએ ને તો શાક, રોટલી, ભાખરી. ચાલો મારી સાથે સાથે દરેકે લખવાનું છો. રોટલી, ભાખરી, ખીચડી, દાળ ભાત, રોટલા ને સલાડ, આ દરરોજ ખવાય. આ વસ્તુ છે ને દરરોજ ખવાય, આપણે બીમાર ન પડીએ. ચાલો ક્યારેક ખવાય, દરરોજ ન ખવાય, ક્યારેક ક્યારેક ખવાય. આપણને ઈચ્છા થાય ને તો ક્યારેક ક્યારેક શું ખવાય કે થેપલા, તળેલા હોય. દરરોજ તળેલા થેપલા ખાય ને તો પેટમાં દુખે, અને તળેલી વસ્તુ બહુ ખાવાથી આપણને શરીરમાં નડે. એટલે થેપલા, પરોઠા, કાચું કરીને શાક કર્યું હોય તો આપણે પરોઠા કરીએ તો સારું લાગે, તો ક્યારેક ખવાય, દરરોજ ખવાય નહીં. પરોઠા, પૂરી, દરરોજ પૂરી ખવાય, તળેલી હોય ન ખવાય. હાંડવો, હાંડવો એ દરરોજ ન ખવાય, આથાવાળો હોય. ઢોકળા, ઇડલી, નાન, આ બધી વસ્તુ ક્યારે ખવાય? ક્યારેક ક્યારેક ખવાય. તો દરેક વિદ્યાર્થી ચાલો લખ્યું, અહીંયા થેપલા છે બધાને લખેલું, પછી લખો પરોઠા, પૂરી, હાંડવો, ઢોકળા, ઇડલી ને નાન. ચાલો સરસ. હવે પાછું આમાં આવો, ક્યારેય ન ખવાય, ક્યારેય આપણે ન ખવાય. તો મગફળીના ફોતરા, મગફળી એટલે શું ખબર? શિંગના ફોતરા ખવાય કોઈ દિવસ? આપણે જે શિંગ, ખારી શિંગના દાણા ખાઈએ એના ફોતરા ખવાય? ન ખવાય. સીતાફળના બી ખવાય? સીતાફળનું અંદરનું ખવાય બધી મીંજ, પણ એના બી કાળા હોય એ આપણે કાઢી નાખીએ, કાઢીએ ને. પછી આપણે અત્યારે લખોટી, જે લગ્ગી કહીએ ને આપણે સાદી ભાષામાં લગ્ગી, તો લખોટી ખવાય? ન ખવાય. ચીકુના બી, આપણે ચીકુ ખાઈએ પછી કાળું બી નીકળે એ ફેંકી દેવું પડે. પછી નાળિયેરની છાલ, આપણે નાળિયેર પી, તરોપું પી, પણ એને છાલા ખાઈ? ન ખાઈ. લીંબુના બીજ, આપણે લીંબુ શરબત પી પણ એની અંદર બી આવે ખાઈ, ખાધા હોય જાડા થઈ જાય, તો લીંબુના બીજ. સંતરાની સાલ, સંતરાની છાલ પણ આપણે ખાતા નથી. તો ચાલો લખાઈ ગયું દરેક વિદ્યાર્થી, ચીકુના બી, નાળિયેરની છાલ, લીંબુના બીજ ને સંતરાની છાલ. આટલી વસ્તુ આ પેજમાં અત્યારે આમાં લખી. હવે આવે છે નીચે, જો તમને તમારા મમ્મી પપ્પા શું શું ખાવાની ના પાડે. તમને અત્યારે કોરોના ચાલે છે તો કોરોનામાં આપણને મમ્મી એમ કે આ નહીં ખાતો, બારજન આ નહીં ખાતો, આ નહીં ખાવાનું, તો શું નથી ખાતા, શું ના પાડે છે? તો લખો પહેલું વાક્ય, મારા મમ્મી પપ્પા ખુલ્લો ખોરાક ખાવાની ના પાડે છે. મારા મમ્મી પપ્પા વાસી ખોરાક ખાવાની ના પાડે છે. કોઈ પણ લખી શકાય, વાસી ખોરાક પડ્યો હોય આપણે 3-2 દિવસની ખીચડી તો ન ખાવાય, તો ખુલ્લો ખોરાક હોય આપણે બહાર બજારનું ખોરાક ખાવાની ના પાડે આપણા મમ્મી પપ્પા. જો બીજું વાક્ય લખો, મારા મમ્મી પપ્પા બજારું ખોરાક ખાવાની ના પાડે છે. અને મમ્મી પપ્પા બજારનો ખોરાક પણ ખાવાની ના પાડે, પાણીપુરી ખાવીશ, ન ખવાય બેટા, રોગ થાય, આપણે એમ કે મમ્મી પપ્પા, તો બજારું ખોરાક પણ ખાવાની મમ્મી પપ્પા ના પાડતા હોય છે.
તો હવે પેજ નંબર દરેક વિદ્યાર્થીએ અત્યારે શેમાં લખ્યું? પાઠ્યપુસ્તકની અંદર આપણે લખ્યું ને. હા, હવે આપણે લખવાનું છે નોટબુકની અંદર. જો તમારે પ્રશ્ન પૂછાય ક્યારે ન ખવાય એવા ખોરાકના નામ લખો, ક્યારે ખવાય એવા ખોરાકના નામ લખો, પરીક્ષામાં આવી રીતે સવાલ પૂછાશે, સવાલની અંદર પૂછાશે, તો તમારે આ સવાલની અંદર જવાબ આપણે અલ્પવિરામ કરતું જવાનું ને લખવાના. તો પેજ નંબર 146 હોમવર્કની અંદર આખું પેજ તમારે નોટબુકની અંદર કેટલી વાર લખવાનું છે? બે વાર. તો બે વાર 146મું પેજ નોટબુકની અંદર લખવાનું છે. જય શ્રી કૃષ્ણ.